રિયાત ને કેટલી વાર કહું, તારા શરીરનું ધ્યાન રાખ, દિવસમાં થોડો સમય તારા શરીર માટે કાઢ, પતિ મયંકે રિયાને સમજાવતા કહ્યું. રિયા સવારથી જ્યારે ઉઠતી ત્યારથી લઈને રાત સુધી ઘરના કામમાં વ્યસ્ત રહેતી. બપોરે માંડ એક બે કલાક સમય મળતો તો ક્યારેક એમાં પણ કામ આવી જતું. રિયાના લગ્નને 10 વર્ષ થઈ ગયા. એક દીકરી અને એક દીકરો પણ હવે મોટા થઈ ગયા હતા. ઘરની જવાબદારીઓ સંભાળતા સંભાળતા એના શરીરે ન જાણે કેટલીય બીમારી પકડી લીધી. હાડકામાં કમજોરીના કારણે ડોક્ટરે રોજ 1.5 કલાક તડકામાં બેસવાની સલાહ આપી હતી, કારણ કે વિટામિન ડીની કમી હતી. પરંતુ રિયાને એવો સમય જ ના મળતો અને જ્યારે કામમાંથી ફ્રી થાય ત્યાં સુધીમાં તડકો એના ધાબા પરથી ચાલ્યો જતો. તકલીફ એ હતી કે રિયા બીમાર છે અને હાડકાની તકલીફ છે એ જાણવા છતાં સાસુમાં બસ રિયા પાસે કામ કરાવતા, રિયાની તબિયતને એ નજરઅંદાજ કરતા. રિયાની સમસ્યા દિન પ્રતિદિન વધવા લાગી. સાસુમાં કામમાં મદદ તો નહોતા જ કરતા, પરંતુ ક્યારેક મયંક રિયાને મદદ કરતો તો એ પણ એનાથી સહન ન થતું અને ટોન્ટ મારી દે. રિયા પણ ચૂપચાપ બધું સહન કરી લેતી. આજે તો જયાના હાથ ખૂબ જ દુખી રહ્યા હતા, જેના કારણે ના તો એનાથી શાક સુધારાઈ રહ્યું હતું અને ના તો બીજા કોઈ કામ. રિયાની તકલીફ જોઈ મયંકે કહ્યું, તું મને કહે શું શું કરવાનું, હું કરી આપું છું, પછી તું જા બહાર તડકામાં બેસ ઘડીક. મયંકના ખૂબ કહ્યા બાદ રિયા બહાર ધૂપમાં બેસવા ગઈ. દીકરી શ્રેયા પણ પપ્પાની મદદ કરવા આવી. સાસુમાં જમવાનો સમય થયો એટલે રસોડામાં આંટો મારવા આવ્યા. જોયું તો બાપ દીકરી રાંધી રહ્યા હતા તો ગુસ્સામાં બોલ્યા, તમે બંને રસોડામાં શું કરો છો અને વહુ ક્યાં છે? હા મમ્મી, આજ મેં અને દીકરી શ્રેયાએ મળીને પુલાવ બનાવ્યા છે, ચાલો તમે બેસો હમણાં જમી લઈએ. કેમ, રિયાએ આજે રસોડામાં રજા લીધી લાગે છે? સાસુમાં બડબડતા બોલ્યા, રિયાને આજે હાથ વધુ દુખે છે એટલે મેં જ એને બહાર તડકામાં બેસવાનું કહ્યું છે. આ બધા નાટક છે, એને તો બસ બહારનું જોઈએ, રોજ કંઈક ને કંઈક ઊભું જ હોય. મયંકની વાત વચ્ચેથી જ કાપીને સાસુમાએ કહ્યું, એમ વાત નથી મમ્મી, એ તો પોતાના દર્દને સંતાડીને પણ કામ કરે છે, જોકે ડોક્ટરે એને સાફ સાફ ના પાડી છે, પરંતુ તેમ છતાં પોતાની જવાબદારી સમજીને પોતાના શરીરના ભોગે પણ કામ કરે છે. પરંતુ ખબર નહીં, તેમ છતાં બિચારીની કદર નથી થતી ઘરમાં. બહુના નાતે ના સહી મમ્મી, પ્લીઝ એક માણસની દ્રષ્ટિએ તો જુઓ, એ બિચારીના ભોગ સામે આપણે બધા આટલું પણ ના કરી શકીએ તો આપણી જાત પર ધિક્કાર છે. આપણાથી મદદ ના થઈ શકે તો કંઈ નહીં, પરંતુ કમસે કમ અડચણ તો ના બનીએ. સાસુમાં જૂની રીતિ રિવાજોવાળા હતા, આજના જમાના સાથે મેળ ખાતા વાર લાગી જાય. વહુને તો ફક્ત કામ કરવા જ ઘરમાં લાવ્યા હોય એવી રીતે રાખતા, પરંતુ આજે દીકરાની વાતથી એને શબ્દનો તમાચો પડ્યો હોય એવું લાગ્યું અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. રિયા પણ બધું સાંભળતી હતી અને મનમાં ખુશ થઈ કે ચાલો કમસે કમ પતિ તો સાથે છે. આપણી આસપાસ હજુ ઘણા ઘરોમાં આવું જોવા મળે છે, વહુને અને વહુની તકલીફોને નજરઅંદાજ કરીને એના પર ફક્ત અપેક્ષાઓ રાખવામાં આવે છે કે એ વિના કોઈ શિકાયત ફક્ત કામ કરે, સેવા કરે. જોકે સમય ધીરે ધીરે બદલાઈ રહ્યો છે અને વહુને પણ ઘરના હકો આપવામાં આવે અને બની શકે તેટલો સાથ સહકાર મળી રહે તો પારિવારિક પ્રશ્નો ઓછા ઊભા થાય. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ ઇન હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.